હેલો મિત્રો સ્વાગત છે બરાબર એક નવા વિડીયોની અંદર અને આ વિડીયોની અંદર આપણે જે ડિટરમિન્ટ્સ માટેની જે સારસ મેથડ છે સારસ મેથડ જોવાના છીએ તો જેમ કે આપણે જે આના આગળના લેક્ચરની અંદર પાર્ટ વનની અંદર આપણે જોઈ ગયા છે કે એના જે એમસીક્યુ ટાઈપ હોય અથવા તો એનો જે બેઝિક કોન્સેપ્ટ છે બેઝિક કોન્સેપ્ટ કેવો હોય છે તો તમે એ જો વિડીયો ના જોયો તો એ વિડીયો પહેલાં તમારે જોઈ લેવો બરાબર છે અને એના પછી આ વિડીયો જુઓ બરાબર છે જેથી કરીને એમાં જ તમને ક્લિયર ખબર પડશે કે ડિટર્મેન્ટ્સ કેવા હોય છે શું છે ડિટર્મેન્ટ્સ બરાબર છે તો આની અંદર આપણે જોવાના છીએ કે આ જે સારસ મેથડ અહીંયા તમને આપેલી છે બરાબર છે અને તમને શું આપેલું છે સારસ મેથડ કરીને જો જોવાહીંયા કે એક્સપેન્ડ ધ ફોલોવિંગ ડિટર્મેન્ટ્સ બાય સારસ મેથડ તો તમને આ જો આપ્યું હોય તો તમે આને કઈ રીતે સોલ્વ કરશો તો જો તમને આ ટાઈપનો એક આપ્યો છે ડિટર્મેન્ટ્સ મતલબ કે નિશ્ચાયક તો તમે આને સારસ મેથડથી સોલ્વ કઈ રીતે કરવાનો તો સારસ મેથડ આખી એક રીત છે બરાબર છે તો સારસ મેથડ કઈ રીતે કરવી અહીંયા ધ્યાનથી જોજો કે સારસ મેથડ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે જે તમને આ અંદર જે પણ એલિમેન્ટ્સ આપેલા છે એ એલિમેન્ટ્સની તમારે પહેલાં લખવાના રહેશે બરાબર છે તો જેમ કે જે પણ એલિમેન્ટ્સ આપેલા છે આપણે લખી દઈએ છીએ ફોર એક્ઝામ્પલ ફોર છે ફોર થ્રી એટ નાઇન ફાઈવ વન ટુ સેવન સિક્સ બરાબર છે આ સિક્સ છે આપણી પાસે હવે શું કરવાનું રહેશે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો કે આ જેમ જેવા છે એવા આપણે લખ્યા છે હવે આના પછી શું કરવાનું રહેશે કે અહીંયા છે મિત્રો અહીંયા તમને જે આ બે કોલમ છે હંમેશા જે પણ ડિટર્મિન્ટ તમને આપ્યો છે એની જે પહેલી અને બીજી કોલમ છે એ ફરી લખવાની રહેશે તમારે બરાબર છે એટલે કે ફરી જે આ પહેલી બીજી કોલમ છે ફરી અને અહીંયા લખી દઈએ છીએ બરાબર છે ચાર ત્રણ આઠ પહેલી કોલમથી એના પછીની ફરી કોલમ છે નાઇન ફાઇવ વન તો આ રીતે કરવાનું રહેશે શું કરવાનું પહેલાં જે પણ ડિટર્મિન્ટ આપ્યો છે એ લખી દેવાનું એના પછી બે કોલમ જે સ્ટાર્ટિંગની અંદર બે કોલમ છે ઊભી બરોબર છે અને કોલમ કહીએ છીએ તો આ જે બે કોલમ છે એને તમારે ફરી અહીંયા ઉતારવાની રહેશે બરાબર છે આ રીતે એની રીત છે હવે નેક્સ્ટ સ્ટેપ તમારે શું કરવાનું રહેશે ખાસ ધ્યાનથી જોજો હવે તો હવે મિત્રો તમારે જે અહીંયાથી ચાલુ કરવાનું છે અહીંયા તમને પહેલું જે અહીંયા સ્ટેપ દેખાય છે એ બરાબર છે તો અહીંયાથી તમારે ચાલુ કરવાનું એટલે અહીંયા ક્રોસ લઈ લેવાનું એટલે આ થયો એના પછીનું ડાયરેક્ટ સીધે સીધે જવાનું એટલે આ થયું બરાબર છે કે ચાર પાંચ છ થયા તો તમે બધાનો અહીંયા શું થશે ચાર પાંચ છનો ગુણાકાર બરાબર છે આપણે લખી શકીએ ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ બરાબર એકાંશ થઈ ગયો એના પછી ફરી શું કરીશું આના પછી ફરી અહીંયા છે નવ છે તો નવને લઈશું બરાબર છે અને સાતને અહીંયા લઈશું બરાબર લાઈન થવી જોઈએ બરાબર છે ક્રોસ અહીંયાથી જ લાઈન તો અહીંયા શું થશે નાઇન સેવન એઈટ તો એનો આપણે અહીંયા ગુણાકાર કરીશું અહીંયા વચ્ચે શું કરીશું અહીંયા સરવાળો કરીશું બરાબર છે અને અંદર આપણે કરીશું નવ સાત આઠનો ગુણાકાર તો કે નાઇન ઇન્ટુ સેવન ઇન્ટુ એટ બરાબર હવે એના પછી ફરી ટુ થ્રી અને વન બરાબર છે તો આ થઈ ગયું બરાબર છે તો અહીંયા શું થશે તો અહીંયા ફરી પ્લસ કરીશું આપણે બરાબર છે અને અહીંયા બે ત્રણ અને એકનો અહીંયા કાઉન્સની અંદર ગુણાકાર કરી દઈશું બે ત્રણ ગુણ્યા વન કરી દઈશું બરોબર છે થઈ ગયું જો અહીંયા શરૂઆતમાં કરશો એટલે અહીંયા જે આંકડા છે પતી જશે બરોબર છે અહીંયા વધશે નહીં આગળ આંકડા એટલે તમારા ત્રણ લાઈન લેવાની રહેશે આ ટાઈપની બરોબર છે તો અહીંયાથી સ્ટાર્ટ કરવાની સૌથી પહેલાંથી બરાબર એટલે તમારે ઓટોમેટિક આના જે છેલ્લો આંકડો હશે ત્યાં ખતમ થઈ જશે આ ત્રણ જ આવશે બરાબર છે આ રીતે તો જે રીતે તમે તો આપ્યો હોય જેટલું કોલમનો એ રીતે કરવાનું રહેશે તમારે આ રીતે જે સારસ મેથડ હોય છે બરોબર છે તો આપણે એક આ કરી દીધી બરોબર છે તો આને હું એમ કરી દઉં છું અહીંયા મોટા કાઉન્સની અંદર અહીંયા ડાયરેક્ટલી લખી દઉં છું બરોબર છે ચલો આ રીતે મોટા કાઉસની અંદર મેં લખી દીધા હવે મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંયા આપણે માઈનસ કરીશું શું કરીશું અહીંયા માઈનસ કરીશું માઇનસ કરી જેમ કે આપણે હવે આમ લીધા છે બરોબર છે અહીંયાથી તો હવે આપણે આમ લઈશું બરાબર છે કે રીતે લઈશું હવે આમ લઈશું તો હવે મિત્રો તમે અહીંયાથી આમ પણ લઈ શકો બરોબર છે આમ જો તમારે અહીંયાથી નથી લેવો તો તમે અહીંયાથી ચાલુ કરો છો બરાબર છે ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયાથી ચાલુ કરવું અહીંયા આઠથી બરોબર છે તમે અહીંયા નવથી કરશો તો પણ ચાલશે જો અહીંયાથી કરશો તો ડાયરેક્ટલી આની શું ક્રોસ થશે આ થશે હું બીજી બોલ પેનથી કરું જેથી કરીને તમને ક્લિયર શો થાય બરોબર છે ચલો બ્લેક બોલથી બ્લેક બોલ પેનથી આપણે કરીએ તો કે આઠ એની ક્રોસની અંદર ચાલુ જવાનું એટલે કે અહીંયા બે થશે શું થશે આઠ પાંચ બે તો અહીંયા આમ કરવાનું બરાબર છે ચાર અહીંયાથી લીધા તો આમ બધા લીધા હવે આઠથી ઉપર લઈશું આપણે બરાબર છે એટલે આઠ પાંચ ગુણ્યા બે થશે તો કે આની અંદર આપણે કાઉન્સની અંદર લખીશું આઠ ગુણ્યા પાંચ ગુણ્યા બે કરીશું બરાબર છે વચ્ચે પ્લસ કરીશું ફરી જે સેકન્ડ છે અહીંયા એલિમેન્ટ છે એ લઈશું તો કે આ રીતે એનું ક્રોસ થશે બરાબર છે વન સેવન ફોર તો કે આનું પણ અહીંયા ગુણાકાર કરી દઈશું વન ઇન્ટુ સેવન ઇન્ટુ ફોર કરી દઈશું એના પછી ફરી અહીંયા આ સ્ટેપ આવશે બરાબર છે તો કે છ ત્રણ ગુણ્યા નવ થશે તો આપણે એ લખી દઈશું અહીંયા બરોબર છે કે પ્લસ કરીશું અહીંયા અને અહીંયા કરીશું છ ઇન્ટુ ત્રણ ઇન્ટુ નવ કરીશું બરાબર છે અને આખો કાઉસ છે એ પૂરો કરી દઈશું બરાબર છે તમને જો આખું પેજ ના હોય તો તમે પેલું આ કરો આનો જે ગુણાકાર છે એનો સરળો કરી અને એનો એક સ્ટેપ મેળવી દો એના પછી એક આ ટાઈપ તમે અલગ નીચે પણ લખી શકો બરાબર છે આનો જે જવાબ તમે ગુણાકાર કરશો એ જવાબ આવશે તમે આનાથી આમાં માઇનસ કરી દેવાનું રહેશે હવે આનું ખાલી સિમ્પલિફાય તમારે કરવાનું રહેશે બરોબર છે મિત્રો કઈ રીતે કરવાનો રહેશે કે અહીંયા જે તમારો પહેલી જે પહેલું એલિમેન્ટ છે ત્યાંથી ચાલુ કરવાનું એટલે કે અહીંયા ક્રોસ લઈ લેવાનું બરોબર છે બીજો ચાલુ કરવાનું અહીંયા ક્રોસ લેવાનું એટલે અહીંયા જે છેલ્લે આંકડા છે એ ખતમ થઈ જશે બરાબર છે આના પછી કોઈ આંકડા વધશે નહીં તો એ રીતે અહીંયાથી ચાલુ કરો બરોબર છે એ રીતે ક્રોસ જશો એટલે અહીંયા નવ છેલ્લો આવશે એના પછી ક્યાં આંકડા એક ક્યાંય વધશે નહીં તો બસ આ રીતે કરવાનો રહેશે એક આમ અને એક આમ અહીંયા ચોકડી ગુણાકાર ટાઈપનું થશે બરોબર છે આવી જરા આનું આપણે જે સિમ્પલિફાઈ કરી દઈએ બરોબર છે તો કે આપણે અહીંયા મોટો કાઉસ રાખીએ છીએ ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ એટલે છપંચા ત્રીસ નહીં ત્રીસ ગુણ્યા ચાર એટલે એકસોને વીસ થશે તો કે આપણે એકસો વીસ લખીશું છે પ્લસ કરીશું સાત 8, આઠ સીધા છપ્પન અને છપ્પન ગુણ્યા આપણે નવ કરીએ ત્યારે જવાબ આવશે પાંચસોને ચાર મિત્રો બરોબર તમે કરી શકો છો તો પાંચસો ચાર જવાબ આવશે એના પછી ત્રણ દુ છ એકા છ એટલે કે અહીંયા છ જવાબ આવશે બરોબર છે હવે આને આપણે અહીંયા માઇનસ રાખીએ છીએ અને અહીંયા કાઉસની અંદર આઠ પંચ ચાલીસ બરોબર છે ચાલીસ દુ એંશી તો આપણે એ અહીંયા ડાયરેક્ટલી એસી લખીએ છીએ બરોબર છે અને હવે જે પ્લસ છે તો આપણે પ્લસ રાખીએ છીએ બરોબર છે અને સાત ચોક અઠ્યાવીસ એકા અઠ્યાવીસ એટલે કે અઠ્યાવીસ ને થશે અહીંયા મિત્રો છતરી અઢાર અને અઢાર નવા કેટલા થશે મિત્રો એ તમે એકસો બાસઠ છે તો અહીંયા એકસો લખી દીધા બરાબર છે તો આ રીતે થઈ ગયું હવે હવે મિત્રો જે આ છે એકસો વીસ પ્લસ પાંચસો ચાર પ્લસ છ તો આ બધાનો તમે સરળો કરી દો પછી એસી પ્લસ અઠ્યાવીસ પ્લસ એકસો બાસઠ આનો સરળો કરી દો બરાબર છે તો હું ધારો કે આનો સરળો કરીશ તમે કેલ્ક્યુલેટર અથવા તો તમે જાતે પણ કરી શકો છો બરાબર છે અને એનો તમે જો સરળો કરશો એટલે તમારો અહીંયા આન્સર આવશે છસો ને ત્રીસ કેટલો આવશે મિત્રો છસો ત્રીસ તો છસો ત્રીસ આનો આન્સર આવે પછી આ માઇનસ હતા આપણે માઇનસ કર્યા અને એસી પ્લસ અઠ્ઠાવીસ પ્લસ એકસો બાસઠ તમે કરી શકો છો અને એનો આન્સર આવશે મિત્રો બસો સિત્તેર જવાબ આવશે બરોબર છે તો એ બસો સિત્તેર આવી ગયા બરાબર હવે તમારે શું કરવાનું રહેશે છસો ત્રીસ માઇનસ બસો સિત્તેર તમે કરી શકો તો એનો મિત્રો જે આન્સર આવશે એ આપણી પાસે આવશે એનો આન્સર આવશે ત્રણસો ને કેટલા આવશે ત્રણસો સાહીઠ તો આ મિત્રો આપણને ડી મળી ગયો બરોબર છે એટલે કે ડિટર્મિન્ટ બરોબર છે તો આ બસ આ રીતે જે સારસ મેથડ હોય એ આ રીતની હોય છે બરાબર છે તો આ રીતે બસ કરવાનું હોય છે કે જેમ અહીંયા તમને જે પણ અહીંયા આપેલી છે એ તમે કોલમ છે એ તમને કોલમ ત્રણ લખવાની રહેશે અને પછી જે પહેલી કોલમ બીજી કોલમ એ તમારે ફરી લખવાની રહેશે અને પછી અહીંયા જે અહીંયાથી ચાલુ કરવાનું એટલે આ રીતે અહીંયા તમારે ક્રોસ કરી દેવાનું બરોબર છે એ રીતે અહીંયાથી ચાલુ કરીશું અને ફરી આ રીતે કરી દઈશું બરાબર છે તો આ તમે આ ટાઈપના જે મે દાખલા છે એ જીટીયુની અંદર પૂછાતા હોય છે બરોબર છે તો આની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અને સારસ મેથડ મિત્રો એકદમ બહુ ઇઝી મેથડ છે બરોબર છે તમે આના એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલે તમને આરામથી આવડી જશે બરોબર છે આ કરી રીતે આવી તમે જાતે ટ્રાય કરી લેજો એટલે તમને ખ્યાલ આવશે બરાબર છે અને ફરી ના સમજવાનું પડ્યું તો વિડીયો તમે પાછો બેક કરીને તમે ફરી તમે એને સમજી શકો છો બરોબર છે તો મિત્રો હવે આના પછીના કોઈ એક્ઝામ્પલ છે આપણે સોલ્વ કરીએ તો હવે મિત્રો આપણે જે ડિટર્મિન્સ છે એના માટે જે આપણે સારસ મેથડ છે ઘણા બધા જે એમસીક્યુ ટાઈપના જે દાખલા હોય બરાબર છે તો એવા દાખલા આપણે જે સોલ્વ કર્યા છે એમ બરાબર છે હવે આપણે મેટ્રિક્સ જોઈએ બરાબર છે મોસ્ટ ઓફ મેટ્રિક્સ હોય છે બરાબર છે તો ડિટર્મિન્ટ્સ આપણે જોઈ ગયા છે બરાબર છે તો હવે આપણે મેટ્રિક્સ જોઈએ કે મેટ્રિક્સ એ શું છે તો તમને ખ્યાલ છે કે મેટ્રિક્સ હોય તમે આ રીતે એને દર્શાવો છો એટલે કે જો ડિટર્મિન્ટ્સ હોય તમે ખાલી બંને એક મતલબ કે લીટી કરીએ છીએ પણ ડિટર્મિન્ટ્સ હોય એટલે આપણે એને આ રીતે કાઉન્સ જેમ કે આપણે મોટો કરીએ છીએ તો એને આ રીતે દર્શાવતા હોઈએ છીએ અને આની અંદર સંખ્યા કોઈ પણ હોઈ શકે છે ફોર એક્ઝામ્પલ વન ટુ થ્રી ફોર બરોબર છે તો આ રીતનો જે હોય અહીંયા જે કાઉન્સ આ રીતના હોય તેને આપણે કહીએ છીએ મેટ્રિક્સ બરોબર છે એને કે શ્રેણીક કહીએ છીએ શું કહીએ છીએ અને શ્રેણી તો શ્રેણીક કેટલા ટાઈપના હોય છે તો શ્રેણિક છે મિત્રો એક રો મેટ્રિક્સ હોય રો એટલે તમને ખ્યાલ છે રો એટલે આપણે કોને કહીએ છીએ કે અહીંયા આપણે ધારો કે પીસી કે આપણે ધારો કે લેપટોપની અંદર કોઈ પણ ધારો કે જે એક્સેલ ફાઇલ બનાવતા હોય ત્યારે આપણે જે આડી લીટી હોય છે એને આપણે શું કહીએ છીએ રો કહીએ છીએ શું કહીએ છીએ જેમ કે આપણે આડી એક લીટી થઈ એટલે કે રો કહીએ છીએ અને ધારો કે જો ઊભી હોય છે ને આપણે શું કહીએ છીએ કોલમ કહેતા હોઈએ છીએ બટ તો આની અંદર જ પણ આપણે આ દેખાય છે કે એક બે કોલમ બની છે અને બે રો બની છે તો અહીંયા રો મેટ્રિક્સ રો મેટ્રિક્સ ખાલી તમારે યાદ રાખવાનું છે રો મેટ્રિક્સ એટલે શું એની અંદર ઓનલી ખાલી એક જ રો હોય અને કે એક આડી લીટીની અંદર હોય ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ કે જે આ વન ફાઇવ અને અહીંયા જે થ્રી છે આ એક શું છે મિત્રો રો મેટ્રિક્સ છે મતલબ કે એની એક એક જ રો ની અંદર આવેલા છે તો એ રીતે મિત્રો એક કોલમ મેટ્રિક્સ પણ આવે બરોબર તો એના મિત્રો આપણે શું કહીએ છીએ જે એક કોલમ મેટ્રિક્સ બરોબર છે તો એને અહીંયા આપણે કહીશું એને કોલમ મેટ્રિક્સ બરોબર છે કોલમ મેટ્રિક્સ પણ આવે એક રો મેટ્રિક્સ કોલમ મેટ્રિક્સ તો કોલમ મેટ્રિક્સ મિત્રો શું છે કોલમ ખબર છે આ એક ઊભી છે અને આપણે કોલમ કહેતા હોઈએ છીએ તો ફોર એક્ઝામ્પલ ખાલી એક જ આપણે મેટ્રિક્સ લખીએ અહીંયા કે વન જે આ ફાઇવ થ્રી છે એને આપણે હું ઊભું એક લખી દઉં બરોબર છે તો આની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આની અંદર કોલમ કેટલી છે ઓનલી વન છે બરાબર કે એક જ ઊભી લીટીની અંદર આ ત્રણે ત્રણ છે એને કે આ કોલમ મેટ્રિક્સ થયો આડી છે તો રો મેટ્રિક્સ ઊભો છે તો કોલમ મેટ્રિક્સ બરોબર છે હવે આના પછી કંઈ આપણે મેટ્રિક્સ આવે જોઈએ તો મિત્રો તમને આ ટાઈપનો એક મેટ્રિક્સ આપેલો છે બરાબર છે આપણે રો મેટ્રિક્સ જોયા કોલમ મેટ્રિક્સ જોયા બરોબર છે આની અંદર આપણે જોઈએ ટ્રાન્સપોઝ મેટ્રિક્સ ટ્રાન્સપોઝ એટલે કે એની ચેન્જ કરો મેટ્રિક્સને બરાબર છે ધારો તમને અહીંયા એ આપ્યો છે શું આપ્યો છે તમને એમસીક્યુની અંદર એવું આવે બરાબર છે આપણે એમસીક્યુની અહીંયા વાત કરીએ છીએ બરોબર છે તો કે એમ પૂછે કે ટ્રાન્સપોર્ટ કરો બરોબર છે અથવા તો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ તો મિત્રો આને આપણે ટ્રાન્સપોર્ટ કરીએ છીએ કઈ રીતે અને તમને એક્ઝામ જે હોય તો એની અંદર એમસીક્યુ એમ નહીં પૂછે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ તમને ડાયરેક્ટ શું કરશે જે ધારો કે તમને એ ઇક્વલ ટુ આવો એક મેટ્રિક્સ આપ્યો હશે અને એની અંદર એક તમને નિશાન ત્યાં આપ્યું છે કે એ ઉપર શું આપ્યો હશે ટી આપ્યો હશે એટલે કે એને ટ્રાન્સપોર્ટ કરો અથવા તો એ એ ઉપર એક આ ટાઈપ ડેશ આપ્યું છે બરાબર છે તો એ મતલબ એનો મતલબ શું થશે આ કે જે આ મેટ્રિક્સ છે એને ટ્રાન્સપોર્ટ કરો તો આપણે કઈ રીતે કરીશું તો મિત્રો અહીંયા જેમ કે આ છે એ આપણી પાસે એક રો છે અને એક આપણી પાસે એક આ છે એ રો છે બે રો છે અને ગુભી આપણે ગણીએ ગણીએ તો આ જે ત્રણ કોલમ છે આપણી પાસે તો શું આપણે શું કરીશું એને ટ્રાન્સપોર્ટની અંદર કે જે અહીંયા રો છે એને કોલમમાં ફેરી દઈશું બરોબર છે શું કરી દઈશું રો છે એને કોલમમાં ફેરી દઈશું અથવા તો તમે એમ પણ કરી શકો છો જે કોલમ છે એને રોમાં પણ તમે ફેરી શકો છો તો ચાલો આપણે જોઈએ જરા કે આની અંદર આપણે મને એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરીએ કે આનો એ ટ્રાન્સફોર્ડ અથવા તમે એને એ ડેસ ઉપર આ રીતે પણ લખી શકો તો હું એને ધારો કે ટ્રાન્સફોર્ડ કરું છું તો અહીંયા જે બે ત્રણ વન છે મને આખી રોની અંદર આપેલા છે અહીંયા તો હું એને ડાયરેક્ટલી અહીંયા લખું છું એને કોલમની અંદર તો બે ત્રણ વન છે એ રોની અંદર છે તો હું એને કોલમની અંદર લખું તો બે પછી ત્રણ પછી વન તો આ રીતે લખી દીધા પછી આ જે નેક્સ્ટ જે રો છે એને પણ હું એમ લખી દઉં કોલમમાં ફેરી દઉં કે ચાર ઝીરો વન એ સે વન બરાબર છે તો આ એને શું થઈ ગયું ટ્રાન્સપોઝ મેટ્રિક થઈ ગયો અને તમે એનો ટ્રાન્સફર કરી દીધા બરાબર છે રોના ને કોલમને રોમાં ચલો હું ધારો કે મારે આ જે મેં શું કર્યું છે કે રો છે એને કોલમમાં ફેરવી છે તમે ધારો કે એને કોલમ છે એને પણ તમે રોની અંદર ફેરવી શકો તો પણ જવાબ એમ જ આવશે ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ કે જે આ કોલમ છે પહેલી કોલમ એને ધારો કે હું રોમાં ફેરવું છું બરાબર છે તો કે અહીંયા એને ટ્રાન્સફોર કરું છું બરોબર છે તો ચલો અહીંયા જે પહેલી અહીંયા કોલમ છે એને રોમાં ફેરવું તો શું થશે આ જે પહેલી અહીંયા કોલમ છે હું રોમાં ફેરવું છું તો બે અને ચાર થઈ જશે એના પછી આ કોલમ છે તો હું એને રોમાં ફેરવું છું તો ત્રણ અને ઝીરો મતલબ આડી ફેરવી ગઈ બરોબર છે આ એના પછીની એક આ અહીંયા કોલમ છે તો એનું વન અને સેવન કરી દઉં છું બરોબર છે તો આ રીતે થઈ ક્યાં ટ્રાન્સપોર્ટ કરી દીધા તમે જોઈ શકો છો આ અને આ સેમ જ છે બે ચાર ત્રણ ઝીરો વન સાત બરોબર છે આ કરો આ કરો સેમ જ છે બરોબર છે તમારે ટ્રાન્સપોઝ મેટ્રિક હોય તો તમારે ચેન્જ કરી દેવાનું બરોબર છે ને આના મિત્રો આના ઉપરથી એક દાખલા પણ આવશે મોટા દાખલાની અંદર આનો યુઝ આવતો હોય છે તો આ તમારે થોડું ધ્યાન રાખવાનું બરાબર છે આના પછી કઈ રીતે પૂછાય જોઈએ હવે મિત્રો એના પછીનો એક મેટ્રિક્સ આવતો હોય છે નલ મેટ્રિક્સ બરાબર આ ખાલી તમારે એનો ખાલી યાદ રાખવાના છે કે આ ટાઈપના મેટ્રિક્સ આવે છે જેથી કરીને તમને ખ્યાલ આવે બરાબર છે તો નલ મેટ્રિક્સ નલનો શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવે છે નલનો મતલબ શું થાય છે ખાલી શું થાય છે ખાલી बराबर है तुमने कोईपण मैट्रिक्स अंदर जीरो जीरो आप नल मैट्रिक्स है फॉर एक्जाम्पल आप कोई मैट्रिक्स लई ली है कि हूँ आ एक मैट्रिक्स डायरेक्टली लखूँ छू फॉर एक्जाम्पल वन थ्री है फाइव है सिक्स है तो आ नल मैट्रिक्स नहीं थे बराबर है कम कि आनी जीरो एक हो चा बराबर है बदा जीरो तो नहीं तो आ नल मैट्रिक्स थे नहीं પણ તમને ધારો કે કોઈ મેટ્રિક્સ આપેલો છે ને એની અંદર તમને આ ઝીરો 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 તો જો આ ટાઈપનો કોઈ મેટ્રિક્સ છે તો એ પણ નલ મેટ્રિક્સ થશે બરાબર છે અથવા તો તમને જો આ ટાઈપનો મેટ્રિક્સ હોય બરાબર છે આવો ના હો તમે કહેશો પહેલાં આ રીતે લખ્યું પછી આ રીતે લખ્યું તો આ તો ત્રણ થઈ ગયા એટલે જ નલ નહીં એવું નહીં પણ જે પણ હોય બધે બધા જો ઝીરો હોય તો એ નલ મેટ્રિક્સ છે બરોબર છે એટલે મેં આ એક્ઝામ્પલ કરી કેમ આપ્યું છે કે તમને ખ્યાલ આવે માટે બરોબર છે એટલે કમે ઇટ લાવણ હોય પણ એની અંદર જો બધે ઝીરો હોય તો એ નલ મેટ્રિક્સની અંદર આવશે એટલે ખાલી મેટ્રિક્સ છે એની અંદર કશું છે નહીં રાઈટ તો આ નલ મેટ્રિક્સ આ રીતનો આવે છે હવે પછીનો જોઈએ હવે મિત્રો એના પછીનો એક મેટ્રિક્સ છે સ્ક્વેર મેટ્રિક્સ શું છે સ્ક્વેર સ્ક્વેર એટલે કઈ રીતનો મેટ્રિક્સ હોય છે કે એની અંદર જે આપણે રો અને કોલમ કહીએ છીએ બંને સરખા હોય ફોર એક્ઝામ્પલ એક મેટ્રિક્સ લઈએ છીએ કે હું અહીંયા લખું છું એક મેટ્રિક્સ લખું છું અહીંયા કે એની અંદર મિત્રો આપણે ધારો કે એક બે ત્રણ લખીએ છીએ છ સાત આઠ લખીએ છીએ અને ત્રણ છ વન લખીએ છીએ બરોબર છે તો આની અંદર તમે અહીંયા જોઈ શકો છો ત્રણ રો છે એક બે અને ત્રણ કોલમ કેટલી છે એક બે ત્રણ બરોબર છે એટલે કે આ જે મિત્રો જે મેટ્રિક્સ છે એ ત્રણ ગુણ્યા ત્રણ આનો ઓર્ડર મિત્રો આને કહીએ છીએ આપણે બરાબર છે એટલે કે થ્રી ઇન્ટુ થ્રી એટલે કે આની અંદર ત્રણ રો છે અને ત્રણેય એની અંદર કોલમ છે એટલે કે બંને જો સરખા હોય રો અને કોલમની સંખ્યા સરખી હોય બરાબર છે તો એને આપણે કહીશું સ્ક્વેર મેટ્રિક્સ શું કહીશું સ્ક્વેર મેટ્રિક્સ આ ઓર્ડર કઈ રીતે ફાઇન્ડ થાય છે આપણે જોઈએ તો આની અંદર ઓર્ડર તમને ધારો કે કોઈક પૂછે કે આનો ઓર્ડર શું છે મેટ્રિક્સનો તો આ મેટ્રિક્સનો ઓર્ડર એટલે શું મિત્રો કે આની અંદર એમાં રોને અને જો કોલમ એની સંખ્યા કેટલી છે ફોર એક્ઝામ્પલ આની અંદર આપણે અહીંયા તમારે રો લખવાનું અહીંયા કોલમ લખવાની તો રો એટલે કેટલો છે અહીંયા રો કેટલી છે એક બે ને ત્રણ એટલે કે ત્રણ રો અને કોલમ કેટલા છે એક બે ત્રણ એટલે કે ત્રણ કોલમ છે એટલે કે ત્રણ ઇન્ટુ ત્રણનો આ મેટ્રિક્સ છે તમને ફોર એક્ઝામ્પલ કોઈ મેટ્રિક્સ છે કે થ્રી ટુ થ્રી વન અને ટુ થ્રી ઝીરો બરાબર આ ટાઈપનો મેટ્રિક્સ છે અને આનું એમ કહે છે કે આનો ઓર્ડર ફાઇન્ડ કરો શું ઓર્ડર બરોબર છે તો ઓર્ડર મિત્ર આનો શું થશે ઓર્ડર કે આની અંદર રો કેટલી છે તો કે એક અને બે એટલે કે બે રો છે એટલે કે બે ઇન્ટુ આની અંદર કોલમ કેટલી છે એક બે અને ત્રણ કોલમ છે તો કે ટુ ઇન્ટુ થ્રી તો કે આ બે ઇન્ટુ થ્રીનો આ જે મેટ્રિક્સ છે એ છે તો આનો તમને જો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો કે તમારે બે ઇન્ટુ થ્રીનો આ રીતનો મતલબ ઓર્ડર એનો લખવાનો રહેશે તો બરોબર છે તો સ્કવેર મેટ્રિક્સ શું છે રો અને કોલમ બે સરખી હોય તો સ્કવેર મેટ્રિક્સ કહે છે અને કોઈને તમારે ધારો કે એનો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો કે આપણે છે મિત્રો આજે ઓર્ડર છે એને એક નવો ટોપિક આપી દઈએ છીએ બરોબર છે ને આ મિત્રો મોસ્ટ ઓફલી પૂછાતો હોય છે ઓર્ડર બરોબર છે તો ઓર્ડર મિત્રો કઈ રીતે ફાઉન્ડ કરીએ છીએ આપણે તો આ રીતે એને ફાઇન્ડ આપણે કરતા હોઈએ છીએ કે રો અને એની કોલમની સંખ્યા બતાવે છે બરોબર છે કોઈ પણ મેટ્રિક્સ હોય ફોર એક્ઝામ્પલ ફરી આપણે લઈ લઈએ કે વન ઝીરો ટુ ઝીરો થ્રી વન બરાબર તો ચલો આ કેટલા ઓનો ઓર્ડર કેટલો થશે તો ઓનો ઓર્ડર મિત્રો કેટલો થશે કે અહીંયા જે રો કેટલી છે એક બે અને ત્રણ એટલે કે ત્રણ રો છે અને કોલમ કેટલી છે એક બે તો બસ આ એનો શું થઈ ગયો ઓર્ડર થઈ ગયો બરાબર છે કે થ્રી ઇન્ટુ ટુનો આ ઓ જે મેટ્રિક્સ છે એ છે બરાબર હવે મિત્રો એક એના પછીનો એક પ્રકાર આવે છે ડાયગોનલ મેટ્રિક્સ બરોબર છે તો જેમ કે આપણે ઓર્ડર છે સ્ક્વેર મેટ્રિક્સ છે નલ મેટ્રિક્સ છે રો મેટ્રિક્સ છે કોલમ છે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ છે બરોબર છે તો એ રીતે એક ડાયગોનલ મેટ્રિક્સ આવે છે તો મિત્રો ડાયગોનલ મેટ્રિક્સ કેવો હોય છે તો કે એની અંદર જેમ કે આપણે જે સારસ મેથડની અંદર જેમ આપણે ક્રોસ કઈ રીતે લેતા હતા તો એની અંદર જે બધા એલિમેન્ટ એ ટાઈપના સરખા હોય તેને આપણે ડાયગોનલ મેટ્રિક્સ કહીશું ફોર એક્ઝામ્પલ લઈએ છીએ કે એક અહીંયા તમને મેટ્રિક્સ આપેલો છે ફોર એક્ઝામ્પલ આપણે એને લઈએ છીએ કે એની અંદર ટુ ઝીરો ઝીરો બરોબર છે અને ઝીરો વન ઝીરો 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 માઇનસ થ્રી બરાબર છે તો આની અંદર તમે જોઈ શકો છો બીજા બધા બધા ઝીરો છે પણ આ ટુ વન ને માઇનસ થ્રી એક લાઇનની અંદર છે અને બરાબર છે ને બીજા બધા શું છે ઝીરો છે પણ આ જે ટુ વન થ્રી છે માઇનસ થ્રી એ આંકડા છે આ મતલબ કે જે આ ઝીરો છે બીજા બધાને આ છે એ ઝીરો વગરના આંકડા છે તો મતલબ કે જે આ ટાઈપનું જે કોઈ મેટ્રિક્સ હોય તેને આપણે કહીશું ડાયગોનલ મેટ્રિક્સ આ ખાલી તમારે યાદ રાખવાનું છે મિત્રો બરોબર છે જો તમને એમસીક્યુની અંદર આ ટાઈપને પૂછે કે આ કયા પ્રકારનું મેટ્રિક્સ છે તો તમારે પૂછવાનું ડાયગોનલ મેટ્રિક્સ એનો આન્સર આપવાનો બરાબર છે કે આપ જે મેટ્રિક્સ છે એ ડાયગોનલ પ્રકારનો મેટ્રિક્સ છે બરાબર છે તો આ રીતનો એક મેટ્રિક્સ આવશે એના પછીનો મેટ્રિક્સ આપણે જોઈએ મિત્રો એક એના પછીનો એક મેટ્રિક્સ આવે છે એને આપણે સિંગ્યુલર અથવા નોન સિંગ્યુલર કહીએ છીએ બરોબર છે આ ટાઈપને કોઈ એક્ઝામ્પલની અંદર મિત્રો નથી આવતું પણ ધારો કે તમને કોઈ ની અંદર પૂછ્યું એટલે કે આ કયા ટાઈપનો મેટ્રિક્સ છે તો ખાલી તમારે કહેવાનું કે આ સિંગ્યુલર છે નોન સિંગ્યુલર છે ડાયગોનાલ છે કે સ્ક્વેર છે કે એનો ઓર્ડર પૂછે નોલ મેટ્રિક્સ છે કે નથી એનો ટ્રાન્સપોઝ મેટ્રિક બરોબર તો ખાલી એ ખાલી તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે બહુ ઇઝી છે કે આ સિંગ્યુલર અને નોન સિંગ્યુલર મિત્રો શું છે સિંગ્યુલર એટલે તમે આનો જે તમારો જવાબ છે આનો જે તમે અને આ મેટ્રિક્સના ફોર્મમાં છે બરાબર છે આ શું છે મેટ્રિક્સના ફોર્મમાં પણ આને જો તમે જો ડિટર્મિન્ટના ફોર્મમાં લખો અને એનો જો તમારો જૉબ ઝીરો આવે તો એ સિંગ્યુલર છે જવાબ જો એનો ઝીરો ના આવે તો એ નોન સિંગ્યુલર છે ફોર એક્ઝામ્પલ આને આપણે ચેક કરીએ છીએ કે આપણે જે પહેલાં છે એને આપણે જે ડિટ્રિમિન્ટના ફોર્મમાં લખીએ ચલો બરોબર છે તો આ જે મેટ્રિક્સ છે એને ડિટ્રિમિન્ટ્સના ફોર્મમાં લખીએ બરોબર છે તો આ રીતે થશે અને આને આપણે ડિટર્મિન્ટ ફોર્મમાં લખી એટલે મેટ્રિક્સ એ દૂર કરીશું એટલે ખાલી શું વધશે કે અહીંયા જે વન છે ટુ છે થ્રી છે ફોર વન ને ફાઇવ છે થ્રી સિક્સ ને નાઇન છે એને આપણે ડિટર્મિન્ટના ફોર્મમાં લખી દીધા બરાબર છે તો આ રીતે લખી દીધા હવે હવે મિત્રો આ ડિટર્મિન્ટને આપણે સોલ્વ કરીએ જો આનો જોબ ઝીરો આવશે તો એ સિંગ્યુલર છે જો જોબ ઝીરો નહીં આવે તો એ નોન સિંગ્યુલર છે તો કઈ રીતે સોલ્વ કરવાનો તમને ખબર છે કે આને આ આપણે ડિટર્મિન્ટને કઈ રીતે સોલ્વ કરીએ છીએ તો આને જો મિત્રો તમે જે આપણે પાર્ટ વનની અંદર તમને ક્લિયર સમજાવેલ છે તમે જોઈ શકો છો અથવા આની અંદર આપણે સમજીશું કે અહીંયા જે પહેલાં જે ત્રણ એલિમેન્ટ છે લેવાના છે વન ટુ થ્રી લેવાના છે તો આપણે પહેલાં વન લઈએ છીએ ફોર એક્ઝામ્પલ વન લીધા છે હું બીજી બોલ પેનથી લખું છું તમને ક્લિયર શું થશે આ વન છે તો એના પછી આ કોલમ સોરી આ રો અને આ કોલમ એના વગરના બીજા કયા આંકડા વધ્યા છે એ તમે લખી શકો વન સિક્સ ફાઇવ નાઇન વધ્યા છે તો કે વન સિક્સ ફાઇવ નાઇન આ મિત્રો કઈ રીતે વધ્યા છે તમે પાર્ટ વનની અંદર તમે જોશો તમને ક્લિયર ખબર પડશે પછી આ જે ટુ છે એ વચ્ચે વાળું માઇનસ આપણે આવે છે બરાબર છે જો પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ પછી તો કે આ રો અને આ કોલમ વગરના બીજા જે એના વગર કયા એલિમેન્ટ છે એ લખીશું કે ચાર ત્રણ ફાઇવ નાઇન વધ્યા છે તો કે ચાર ત્રણ અને ફાઇવ નાઇન છે આ રીતે ફાઇવ નાઇન આ રીતે લખી દીધા એના પછી અહીંયા ત્રણ છે તો આપણે પ્લસ ત્રણ કરીને આ રીતે લખી દઈશું તો આ જે ત્રણ એની જે રો છે એ અને ત્રણવાળી કોલમ છે એના વગર કયા એલિમેન્ટ વધ્યા છે એ લખીશું તો આની અંદર ચાર વન અને થ્રી સિક્સ વધ્યા છે તો કે ચાર વન અને થ્રી સિક્સ વધ્યા છે બરાબર છે તો એ આપણે લખી દીધા હવે એને આપણે થોડુંક સિમ્પલિફાય એની કહેવાને સોલ્વ કરીએ છીએ બરોબર છે તો કે આને સોલ્વ કરીએ છીએ તો કે આ વન છે એ વન પછી 9 * 1 = 9 થશે 6 * 5 = 30 થશે બરોબર છે અને -2 છે એમ ના એમ 9 * 4 = 36 થશે અને 3 * 5 = 15 થશે +3 છે એમ ના 4 * 6 = 24 થશે 3 * 1 = 3 થશે બરોબર છે આ થઈ ગયા હવે મિત્રો આને આપણે થોડું ફરી સિમ્પલીફાઈ કરી દઈએ જો 9 - 30 છે એટલે 9 માંથી જો 30 જાય એટલે -21 વધશે બરોબર છે શું વધશે -21 પછી અહીંયા ટુ છે માંથી જો પંદર જાય એટલે માંથી પાંચ એટલે વણ ત્રણમાંથી એક જાય એટલે બે વધ્યા બરાબર છે હવે અહીંયા પ્લસ ત્રણ છે અને ચોવીસમાંથી જો ત્રણ જાય તો તમને ખબર છે કેટલા વધશે એકવીસ વધશે ને મિત્રો બરાબર છે કેટલા વધશે એકવીસ તો આપણે એકવીસ લખી દીધા બરાબર છે હવે આને થોડું ફરી સિમ્પલિફાઈને મતલબ કરી દઈએ છીએ એકવીસ માઇનસ વન સોરી એકવીસ માઇનસ એકવી ઇન્ટુ વન એટલે કે માઇનસ એકવી બરાબર ગુણાકાર કરી દીધો હવે

તેસઠ થશે પણ આપણે આ જે માઇનસ માઇનસ પ્લસ કર્યું છે પણ જે મોટું બેતાળીસ છે એટલે એનો નિશાન આપણે લગાવી દઈશું પછી આ જે પ્લસ ત્રેસઠ છે એ તેસઠ મૂકી દીધા તો પ્લસ માઇનસ માઇનસ એટલે તેસઠમાંથી તેસઠ જાતો છે મિત્રો શું જવાબ આવે ઝીરો તો જો જવાબ આનો ઝીરો આવે છે તો જે આ મેટ્રિક્સ છે આ શું છે સિંગ્યુલર છે કેવો હશે આ છે એ સિંગ્યુલર હશે જો એનો જવાબ નથી ઝીરો આવતો તો એ નોન સિંગ્યુલર છે બરાબર છે જો તમને અહીંયા જવાબ કંઈક એક મળે છે બે મળે છે માઇનસ ત્રણ મળે છે તો એ બધું જો એ ટાઈપનો આન્સર આવે તો એ નોન સિંગ્યુલર છે બરાબર છે તો મિત્રો આવા કંઈક એક બે ફરી કંઈક પ્રકાર છે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી એ તમે જોઈ શકો છો હું તમને જે મટિરિયલ સેન્ડ કરીશ એની અંદર આપેલું છે તો આ જે મોસ્ટ ટાઈમ આઈમપી જે મેટ્રિક્સ છે આ ટાઈપના હશે બરોબર છે તો આ રીતે તમારે આની જોવાના રહેશે તમે વિડીયો એક બે વખત જોશો એટલે તમને ક્લિયર કરવો પડશે શું છે સ્ક્વેર નવલ બરોબર છે સિંગ્યુલર એટલે જવાબ ઝીરો આવે સિંગ્યુલર ના આવે તો નોન સિંગ્યુલર હવે મિત્રો આના પછી આપણે તમને આ જે આનો કોન્સેપ્ટ છે ક્લિયર થઈ ગયો હશે હવે આના પછી આના ઉપરથી દાખલા એના કઈ રીતના હોય છે એ આપણે જોઈશું તો તમે આના પછીનું જે નેક્સ્ટ પાર્ટ આવશે તમે જોતા રહેશો જેથી કરી તમને ક્લિયર ખબર પડશે અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી કરીને મિત્રો જે પણ નવા નવા પાર્ટ્સ હશે બરાબર છે જેમ તમને મોકલતા રહીશું અપલોડ કરતા રહીશું તેમ તમને તાત્કાલિક એની માહિતી મળશે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ તમારો જે ગ્રુપ છે એમાં એને શેર કરી દેજો અને તમે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો અને લિંક તમને આ વિડીયો છે એને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો જેથી તમે ચેનલની અંદર જે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થશો તો જે તમને આ બેઝિક મેથેમેટિક્સનું જે પણ મટિરિયલ છે એ તમને હું તમને ત્યાં સેન્ડ કરી તમે આરામથી એને ગણી અને ઇઝીલી પાસ અને સારા માર્ક્સ લઈ શકશો બરાબર છે તો આઈ હોપ કે તમને આ વિડીયો છે એ સરસ લાગ્યો હશે